સંસ્કૃત ભાષા એટલે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક. વૈદિક સાહિત્યનો પર્યાય એટલે સંસ્કૃત ભાષા. વર્તમાન યુગમાં સંસ્કૃતને મૃત ભાષા ગણવામાં આવે છે, પણ તે મૃત ભાષાને બદલે માતૃભાષા બને તે માટે સમગ્ર ભારતમાં સંસ્કૃત ભારતી નામની સ્વૈચ્છિક સંસ્થા કાર્ય કરે છે. ભારતનું પ્રતીક નાગરિક સંસ્કૃતનો ઉપયોગ વ્યવહારમાં બોલવામાં કરે તે માટે 7 દિવસ 10 દિવસ 15 દિવસની સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી જ એક સંસ્કૃત સંભાષણ શિબિર તાજેતરમાં હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે યોજાઈ ગઈ. 7 દિવસની શિબિરમાં બાળકો, ભાઈઓ અને બહેનો મળીને કુલ 53 શિબિરાર્થીઓએ નિયમિત રીતે ભાગ લીધો હતો. શિબિરના સમાપન સમારોહમાં માત્ર 7 વર્ષની બાલિકા જેઠલોદા મૈત્રીએ ગીતાના શ્લોકોથી મંગલાચરણ કર્યું હતું. નાયક પરા આર્યાએ પઠતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ ગીતનું ગાન કર્યું હતું. તે ઉપરાંત ડૉક્ટર અને દર્દીની એક હાસ્ય નાટિકા સરળ સંસ્કૃતમાં રજૂ કરવામાં આવી, જેણે સૌને હસાવ્યા હતા. આ પ્રસંગે વિદ્યા ભારતીના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ દવે, તક્ષશિલા વિદ્યાલયના ટ્રસ્ટી રમેશભાઈ કૈલા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત ભારતીના મંત્રી જયશંકરભાઈ રાહવલે સંસ્કૃત સંભાષણ ઘરે ઘરે પહોંચે તેવો અનુરોધ કર્યો હતો. સંસ્કૃત વર્ગના સંચાલક વેરાવળથી પધારેલા સાગરભાઈ પાઠકનો સૌએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.